નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અમીએમ યુસુફ જય સાયન્સ એન્ડ મેથ્સ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અહીં આપેલા વિડીયોમાં તમને કોઈ થિયરી અથવા ગાણિતિક સ્ટેપ ના સમજાય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો અથવા આપેલા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. અને અમારી ચેનલમાં આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તે માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. હવે આજના ટોપિકની ચર્ચા કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રીજું પ્રકરણ ધોરણ 10 ગણિતમાં જે આપણું રનિંગ છે એમાં જે આપણે આગળ વધીએ તો આપણે સ્વાધ્યાય 3.5 પહોંચ્યા છીએ. આજે આપણે સ્વાધ્યાય 3.5 પાઠ્યપુસ્તકમાંથી દાખલા નંબર 5ની ચર્ચા કરીશું. એટલે સ્વાધ્યાય 3.5માં દાખલા નંબર 5 છે એ કાઢી રાખજો. દાખલા નંબર 5ની રકમ જુઓ કેવી આપી છે, તો કે ત્રિકોણ ABCમાં ખૂણા Bનું માપ ખૂણા Cના માપનું 3 ગણું છે અને ખૂણા Aનું માપ ખૂણા Cના તથા Bના માપના સરવાળાથી અડધું છે. ત્રિકોણ ABCના બધા જ ખૂણાઓના માપ શોધો અને ત્રિકોણનો પ્રકાર જણાવો. મિત્રો, રકમ વાંચતો તો તમને આ દાખલાની રકમ બીજા બધા દાખલા કરતાં થોડીક અલગ લાગશે અને ખરેખર અલગ છે, પણ સમીકરણ આપણે જે રીતે બનાવીએ છીએ અને ધારીએ છીએ એ પ્રમાણે સમીકરણ પ્રમાણે બે સમીકરણ બનાવવાના, ચલનો ઉકેલ મેળવવાનો, એ રીતે આપણે આગળ વધીએ તો એ દિશામાં આપણે આગળ વધીશું. કે સૌ પ્રથમ આપણે શું શોધવાનું છે, તો કે ત્રિકોણના બધા જ ખૂણાઓના માપ. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ ત્રિકોણ હોય, માનો કે આ ત્રિકોણ ABC છે, તો એ ત્રિકોણ ABCના બધા ખૂણાઓની વાત કરીએ તો ખૂણો A, ખૂણો B અને ખૂણો C, એટલે કે 3 ખૂણા મળે. તો ખૂણા 3 છે એના માપ ધારવાના છે અને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં શીખીએ છીએ, એટલે કે બે ચલ ધારવાના હોય. તો અહીંયા માનો કે ખૂણો A x ધારીએ, ખૂણો B y ધારીએ, તો ખૂણો C એ આપણે મેળવવો પડે, કેમ કે અહીંયા આપણે 3 ચલ ધારી શકશું નહીં, આપણે દ્વિચલ સુરેખ સમીકરણ ભણી રહ્યા છીએ. છતાં આપણે આગળ વધીએ અને સમીકરણ કરતા જઈએ કે ધારો કે ત્રિકોણ ABCમાં ખૂણા Aનું માપ બરાબર x અને ખૂણા Bનું માપ બરાબર y. જુઓ મિત્રો, આપણે શું કર્યું, તો કે ત્રિકોણ ABCમાં ખૂણા Aનું માપ બરાબર x અને ખૂણા Bનું માપ બરાબર y ધાર્યું. તો મિત્રો, તમને પ્રશ્ન થશે કે આ સી તો બાકી રહી ગયું, એનું શું? તો કે એની પણ આપણી પાસે છે કે એનું પણ આપણે આગળ ગણતરી કરીએ. કે એક વસ્તુ આપણે જાણીએ છીએ કે ત્રિકોણ ABCમાં ત્રિકોણના જે ત્રણેય ખૂણાઓ છે એ ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય, તો કે 180 અંશ. તો આપણે એ રીત તરફ આગળ વધીએ કે ત્રિકોણ ABCમાં માપ ખૂણો A વત્તા માપ ખૂણો B વત્તા માપ ખૂણો C બરાબર 180 અંશ. તો માપખૂણો Aનું માપ આપણે કેટલું ધાર્યું, તો કે x. Bનું માપ કેટલું ધાર્યું, તો કે y. પ્લસ માપખૂણો C આપણે મેળવીએ છીએ બરાબર 180. જુઓ અહીંયા ખૂબ સરળતાથી C મળશે, જેમ કે માપખૂણો C બરાબર 180 એમનેમ રહેશે. x અને y ની આપણે સાઈડ ચેન્જ કરીશું, એટલે કે x પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ, y પણ પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ. એટલે કે આપણે A અને B ખૂણા ધાર્યા, જ્યારે C ખૂણો મેળવ્યો. કઈ રીતે? તો કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય એ મેથડથી. હવે જો રકમ તરફ ફરી પાછા આગળ વધીએ તો આપણે સમીકરણ બનાવી શકશું. અહીંયા આપણે A, B અને C 3 ખૂણા સુધી પહોંચી ગયા. હવે ખૂણા Bનું માપ ખૂણા Cના માપના 3 ગણું છે, એટલે કે ત્રિકોણ ABCમાં ખૂણો B એ ખૂણો C કરતાં 3 ગણો છે. એટલે હવે આપણે એવું કહી શકીએ કે હવે ત્રિકોણ ABCમાં ખૂણો B એટલે કે માપ ખૂણો B એ ખૂણા C કરતાં, એટલે કે માપ ખૂણા C કરતાં 3 ગણો છે. B અને C ની સરખામણી એમની વાત કરે છે. જુઓ, ખૂણો B અને ખૂણો C એટલે કે માપ ખૂણો B અને માપ ખૂણો C બંને વચ્ચે સરખામણી છે. ફરી પાછું એક વખત જોઈ લઈએ, ખૂણો B એ C કરતાં 3 ગણો છે,
જુઓ, અગાઉ આપણે આ સમીકરણ ઘણી વખત કરી ગયા છીએ કે ખૂણો બી એસી કરતા ત્રણ ગણો છે, એટલે કે બી તો પહેલેથી ત્રણ ગણો છે જ, આપણે બી ને ત્રણ ગણા નહીં કરીએ, પણ જો સી ને ત્રણ ગણા કરીએ તો બંને સરખા થઈ જાય. હવે તો કે માપખૂણો બી બરાબર ત્રણ માપખૂણો સી મળ્યા, તો તમને એમ પ્રશ્ન થશે કે અહીંયા ક્યાં સમીકરણ મળ્યું, તો કે સમીકરણ આગળ મળે છે. જુઓ, બી ની જગ્યાએ આપણે શું ધાર્યું છે, વાય મૂકી દઈએ બરાબર ત્રણ, સી ની જગ્યાએ શું મળ્યું, તો કે એકસો એસી ઓછા એક્સ ઓછા વાય. સાદુરૂપ તરફ આગળ વધીએ, વાય ના વાય કાઉન્સની આગળ જે ત્રણ છે એ અંદરના બધા પદને ગુણશે, એકસો એસી ગુણ્યા ત્રણ, એકસો એસી ગુણ્યા ત્રણ ન કરીએ, અઢાર ગુણ્યા ત્રણ, અઢાર તેરી ચોપન અને ઝીરો ચડે, માઇનસ ત્રણ એક્સ માઇનસ વાય બરાબરની આ સાઈડ વાય છે એને પહેલી સાઈડ લઈ જશું, એટલે અહીંયા ઝીરો વધશે, પાંચસો ચાલીસ માઇનસ ત્રણ એક્સ માઇનસ વાય, આ માઇનસ સોરી અહીંયા ત્રણ વાય થશે થ્રી વાય, અને આ વાય જે પ્લસ છે પેલી બાજુથી આ બાજુ આવશે એટલે કે એ પણ માઇનસ થઈ જશે. હવે તેથી પાંચસો ચાલીસ માઇનસ ત્રણ એક્સ ઓછે ઓછે વત્તા ત્રણને એક ચાર વાય, એટલે કે મોટા પદની નિશાની કરીએ તો માઇનસ ચાર વાય બરાબર ઝીરો. અને અત્યારે આપણે સમીકરણ એક કહીએ છીએ કે આ આપણું સમીકરણ એક, એ આપણને કોના દ્વારા મળ્યું સમીકરણ એક, તો કે પહેલી શરત દ્વારા જે આપણને સમીકરણ સ્વરૂપે આપેલી હતી કે ખૂણા બીનું માપ ખૂણા સીના માપનું ત્રણ ગણું છે. હવે જો બીજા સમીકરણ તરફ આગળ વધીએ તો બીજા સમીકરણ માટે શું કહે છે, તો ખૂણા એનું માપ સી તથા બીના માપના સરવાળાથી અડધું છે. અગાઉ આપણે અહીં સુધી જોઈ ગયા એટલે અહીંથી આપણે શરૂઆત કરીશું. ખૂણા બીનું માપ માપ સોરી ખૂણા એનું માપ માપ ખૂણા એનું માપ સી અને બીના સરવાળાથી અડધું, માપ ખૂણા સી અને માપ ખૂણા બીના સરવાળાથી અડધું છે. કોનું માપ, તો કે માપ ખૂણા એનું માપ, એટલે કે અહીંયા માપ ખૂણો એ, બી અને સીના માપના સરવાળા એટલે કે માપ ખૂણો સી અને બીનો સરવાળો, ખૂણા એનું માપ બી અને સીના સરવાળાથી અડધું. આ માપ તો અડધું છે જ, તો સામેના પાર્ટને આપણે અડધા કરીએ તો બંને સરખા થશે, અડધા એટલે કે વન હાફ અથવા એકના છેદમાં બે. આવી રીતે આપણે મૂકી શકીએ કે માપ ખૂણો એ બરાબર એકના છેદમાં બે, માપ ખૂણો સી વત્તા માપ ખૂણો બી. હવે આપણે અહીંયા પણ કિંમત મૂકીએ તો સમીકરણ સીધું મળશે, જેમ કે એની જગ્યાએ તો કે માપ ખૂણો એ બરાબર આપણે એક્સ ધાર્યું હતું એટલે એનો ઉપયોગ કરીશું, માપ ખૂણો એ બરાબર એક્સ બરાબર એકના છેદમાં બે. માપ ખૂણો સી, સીની જગ્યાએ આપણને કઈ કિંમત મળી હતી, તો કે અગાઉ આપણે મેળવી એ એકસો એસી ઓછા એક્સ ઓછા વાય, જે આપણે અહીંયા સીની જગ્યાએ મૂકીશું, એકસો એસી ઓછા એક્સ ઓછા વાય. અને બીની જગ્યાએ, તો કે બીની જગ્યાએ આપણે વાય ધાર્યું હતું એટલે માપ ખૂણો બીની જગ્યાએ આપણે વાયનો ઉપયોગ કરીશું પ્લસ વાય. હવે સાદુરૂપ તરફ જો આગળ વધીએ તો જુઓ અહીંયા કેવી રીતે થશે, તો કે વન હાફમાં બે ભાગાકારમાં છે, બરાબરની પહેલી સાઈડ જવા દો એટલે ગુણાકારમાં જાય, બે અને એક્સનો ગુણાકાર ટુ એક્સ. હવે આ એક છે એ નહીં લખીએ તો ચાલશે, કેમ કે એક કોઈ પણ રકમને ગુણે તો એક જ મળે, સંખ્યા એ નહીં રહે, એકસો એંસી કદાચ એકને ગુણે તો એકસો એંસી જ રહે, એટલે એક અહીંયા લખવાની જરૂર નથી. શું વધ્યું, તો કે એકસો એંસી માઇનસ એક્સ, અહીંયા જુઓ વાય માઇનસ અને વાય પ્લસ વિરુદ્ધ નિશાનીવાળા સરખા પદો, એનો મતલબ અહીંયા વાયને આપણે કેન્સલ કરી શકીએ. હવે સાદુરૂપ તરફ આગળ વધતા માત્ર શું વધ્યું, તો કે ટુ એક્સ બરાબર એકસો એંસી માઇનસ એક્સ, એક્સ માઇનસ છે એને આ સાઈડ લઈ આવો, ટુ એક્સ વત્તા એક્સ બરાબર એકસો એંસી, કઈ સંખ્યા ના હોય એટલે એક તો હોય જ, સરવાળો કરીએ બે ને એક ત્રણ એક્સ બરાબર એકસો એંસી, એક્સ બરાબર એકસો એંસીના છેદમાં જે ત્રણ ગુણાકાર ગુણાકારમાં હતા એ ભાગાકારમાં આવ્યા, કિંમતો મૂકીએ
ત્રણને એકસો એંસીને ત્રણ વડે ભાંગવાનું છે, એટલે ત્રણનો ઘડિયો બોલે અઢાર ક્યાં આવે, તો કે ત્રણ છ અઢાર, આ ઝીરો એમને એમ રહેશે, એટલે શું વધ્યું, તો કે એક્સ બરાબર સાઠ. અહીંયા આપણને એક્સ બરાબર સાઠ મળ્યા, અહીંયા એક્સ બરાબર સાઠ મળી ગયા, એવી જ રીતે વાય પણ મેળવવા પડે અને બાકી ત્રણેય ખૂણાઓના માપ પણ મેળવવા પડે. એટલે વાય મેળવવા માટે આપણે કોની મદદ લેશું, તો કે અહીં આ કિંમતને આપણે સમીકરણ એકમાં મૂકીશું એટલે વાય મળશે. સમીકરણ એકમાં મૂકતા અગાઉ આપણું સમીકરણ એક જે આપણને મળ્યું હતું એ સમીકરણ તરફ આગળ વધીએ, તો આપણું સમીકરણ એક હતું 540 માઇનસ 3x માઇનસ 4y બરાબર 0. આ સમીકરણ જુઓ મિત્રો, આપણે એમને એમ રાખી મૂક્યું હતું પણ એની જરૂરિયાત નથી, એટલે આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં ન ફેરવ્યા અથવા ચલ એક્સ વાય શરૂઆતમાં ન લીધા, સમીકરણમાં અહીંયા જવાબ તો આગળ મળશે, એટલે આપણે એને ફેરવ્યા નથી, છતાં પણ દાખલામાં જવાબ મળશે, એટલે એ મહેનત કરી નથી. 540 ને 540 માઇનસ 3 એક્સની જગ્યાએ 60 માઇનસ 4y બરાબર 0. સાદરૂપ માટે 540 ને 540 અહીંયા માઇનસ 6 અને 3નો ગુણાકાર, 6 તેરી 18 એક 0 માઇનસ 4y બરાબર 0. 540 અને 180ની તમારે બાદબાકી કરવાની રહે, 540માંથી 180 બાદ કરો એટલે કે 360 માઇનસ 4y બરાબર 0. માઇનસ 4y છે એ પહેલી બાજુ જાય, એટલે કે 360 બરાબર 4y, વાયની સાથે 4 ગુણાકારમાં છે, પહેલી બાજુથી આ બાજુ આવે એટલે ભાગાકાર બરાબર વાય. 36 ને 4 વડે ભાંગીએ, 0ને ધ્યાનમાં ન લઈએ, તો 9 4 36 અને આ 0 ઉપર એમને એમ ચડે એટલે કે 90, તેથી વાય બરાબર 90. જુઓ અહીંયા અથવા સાદુરૂપ આપતી વખતે કોઈ 360ને પહેલી બાજુ લઈ જાય, માઇનસ 4y બરાબર 360, તો 360 ત્યાં માઇનસ થશે, આ ખાસ જોઈ લેવું. આગળ જતા બંને પદ પ્લસ થઈ જાય, તેથી એમ થાય કે 4y બરાબર 360, y બરાબર 360 ના છેદમાં 4, આગળ છેદ ઉડાડતા જવાબ આપણને 90 જ મળે. માત્ર અહીંયા નિશાનીનું ધ્યાન રાખવું પડે, એટલે કોઈ વિદ્યાર્થી જો 360ને પહેલી બાજુ લઈ જાય તો માઇનસ કરવાનું ભૂલશે નહીં. આવી રીતે આપણને એક્સની કિંમત 60 અને વાયની કિંમત 90 મળી, પણ એક્સની કિંમત અને વાયની કિંમત એ આપણો જવાબ નથી. જવાબ માટે આપણે ત્રણેય ખૂણાના માપ શોધવાના છે અને સાથે સાથે ત્રિકોણનો પ્રકાર પણ કહેવાનો છે. એટલે હવે જો સાદુરૂપ તરફ આગળ વધીએ, તો અહીં માપ ખૂણો એ બરાબર એક્સ ધાર્યો હતો, એટલે હવે આપણને સીધા ખૂણાઓના માપ મળશે. માપ ખૂણો એ બરાબર આપણે એક્સ ધાર્યો હતો, તેથી આપણે એટલું સ્પષ્ટપણે કહી શકીએ કે તેથી માપ ખૂણો એ બરાબર 60 અંશ, એક ખૂણો મળ્યો. ત્યારબાદ માપ ખૂણો બી બરાબર વાય ધાર્યું હતું, તેથી માપ ખૂણો બીનો જવાબ આપણને કેટલો મળ્યો, તો કે વાય બરાબર 90 મળ્યા, એટલે માપ ખૂણો બી બરાબર 90 અંશ. હવે પ્રશ્ન આવે માપ ખૂણો સી કેવી રીતે શોધીશું, તો જુઓ અહીંયા આપણી પાસે તૈયાર જ છે માપ ખૂણો સી બરાબર 180 ઓછા એક્સ ઓછા વાય. માપ ખૂણો સી બરાબર 180 ઓછા એક્સ ઓછા વાય. અને જો એમ ન કરો તો પણ ખ્યાલ આવી જાય કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180, 90 અને 60નો સરવાળો કરી 180માંથી જો તમે બાદ કરી દો તો પણ માપ ખૂણો સી મળે. 180 ઓછા એક્સ એટલે 60, વાય એટલે 90. 180 ઓછા 90 અને 60નો સરવાળો 150, 180માંથી 150 જાય, માપ ખૂણો સી બરાબર 30 અંશ. રકમ પ્રમાણે આગળ વધતા આપણે કેટલે સુધી પહોંચ્યા, તો કે રકમમાં એમ કીધું હતું બધા જ ખૂણાઓના માપ શોધો. બધા જ ખૂણાઓની આપણે આગળ ચર્ચા કરી, ખૂણો એ, ખૂણો બી અને ખૂણો સી. તેથી માપ ખૂણો એ જે આપણને 60નો મળ્યો, ત્યારબાદ માપ ખૂણો બી જે આપણને 90નો મળ્યો, અને ત્યારબાદ ત્રીજો ખૂણો માપ ખૂણો સી જે આપણને 30નો મળ્યો. હજી એક પ્રશ્ન રહી જાય છે, શું પૂછ્યું છે, તો કે ત્રિકોણનો પ્રકાર જણાવો. ખૂણાના માપ ઉપરથી આપણે કહી શકીએ, જુઓ અહીંયા માપ ખૂણો બી બરાબર 90 અંશ છે,
તેથી અહીંયા આપણે એટલું સ્પષ્ટપણે કહી શકીએ કે અહીં માપખૂણો B બરાબર 90 અંશ છે. તેથી ત્રિકોણ ABC, કોઈ ત્રિકોણનો એક ખૂણો 90 અંશનો હોય તો એ કાટકોણ ત્રિકોણ થાય. તેથી ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. અહીંયા બીજા દાખલા કરતાં આ દાખલો થોડો અલગ છે, પણ સમીકરણ દ્વારા ખૂણાના માપ ધારી અને આપણે જવાબ સુધી પહોંચ્યા. ત્રણેય ખૂણાઓના માપ 60, 90 અને 30 અને ત્રિકોણનો પ્રકાર કાટકોણ ત્રિકોણ છે. થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો તથા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને જે ટોપિક ઉપર મૂંઝવણ હોય તેની સજેશન પણ તમે અમને કરી શકો છો. તે અંગેના વિડીયો પણ અપલોડ કરવાનો અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું.